અંબાજી મંદિરે ધજા ચડાવવા માટે આવતા શ્રદ્ધાળુઓએ મંદિર બહાર ધજાના વધુ પૈસા ચૂકવવા ન પડે તે માટે હવે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને ધજા આપવામાં આવશે. અધિક કલેક્ટર અને મંદિર વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે મંદિર ટ્રસ્ટ દ્વારા ધજાઓ સખી મંડળમાં કામ કરતી મહિલાઓ પાસેથી ખરીદવાનું આયોજન હાથ ધરાયું છે, તેમજ આસ્થાળુઓ નજીવી કિંમત ચૂકવીને ધજા ચડાવવાનો લાભ મેળવી શકશે. અંબાજી માતા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અહીંયા માતાજી મંદિર ઉપર જે ધજાઓ ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક ચડાવવામાં આવે છે એ ધજાઓ ગામડે ગામડે પહોંચે એ માટે આપણે નિઃશુલ્ક ધજા પ્રસાદ રૂપે દરેક ગામમાં મોકલવાનું શરૂ કર્યું હતું. જેમની માગણી આવે વોટ્સએપ દ્વારા સરનામું આવે એને અમે નિઃશુલ્ક રીતે મોકલતા આવ્યા છીએ અને આ યોજના અમારી કાયમ માટે ચાલુ રહેવાની છે. પરંતુ ભાદરવીનો જે મેળો આવશે એટલે થોડોક ટાઈમ અમે જે 6-7 દિવસનો મેળો હોય છે એ દરમિયાન અમે મોકલવાનું મોકૂફ રાખીશું. પછી જે ઓર્ડર આવશે લોકોની રિક્વેસ્ટ આવશે એને પાછળથી ભેગી મોકલીશું. એટલે 12-18 સપ્ટેમ્બર આપણે ભાદરવીનો મેળો રહેશે ભાદરવી પૂનમનો, એ દરમિયાન આપણે ગામડે ધજાઓ મોકલવાનું બંધ રાખીશું. બહેનો 5 મીટર, 7 મીટર, 9 મીટર અને 11 મીટર એમ વિવિધ પ્રકારની ધજાઓ બનાવે છે. અહીંયા આ સંસ્થામાં સવારથી માંડીને દિવસની 5 વાગ્યા સુધી 25-1 ધજાઓ તૈયાર થાય છે. અહીંયા ધજાઓનો સ્ટોક 400-500 સુધીનો સ્ટોક તૈયાર કર્યો છે. માં ભગવતીને પ્રાર્થના કરીએ છીએ કે માં જગદંબાને ઓનલાઈન ધજાઓનું વિતરણ ચાલુ થાય તો અમારા અહીં સંસ્થાનો સ્ટોક માં લે અને અમને બહેનોને રોજગારી મળી રહે એવી અમે માતાજીને પ્રાર્થના કરીએ છીએ.